નમસ્કાર, જય સ્વામિનારાયણ. હું દિલીપ જોશી ઉર્ફે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જેઠાલાલ. દોસ્તો, આજે હું જેઠાલાલ તરીકે કે કલાકાર તરીકે આપની સમક્ષ નથી આવ્યો, પણ આજે હું એક શિષ્ય તરીકે મારા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વાત કરવા આવ્યો છું. દોસ્તો, આજે હું જે કંઈ પણ છું એ કેવળ અને કેવળ એક પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદના કારણે જ છું. મારે ઘણીવાર પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવવાનું થયું છે, અને દરેક વાર મારો એક જ અનુભવ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ આ દુનિયાથી બિલકુલ જુદા પુરુષ હતા. એકદમ નિર્મળ અને પવિત્ર સંત. અને આવો અનુભવ મારા એકલાનો નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવનારા દરેકનો હતો. પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ એસે હિમાલય થે કે જિનકે ભીતર કઠોરતા નહીં થી. પ્રમુખ સ્વામીજી એ ગ્રેટ ટીચર. આઈ લર્ન્ડ રિમૂવ આઈ રિમૂવ મી. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર હતા, દેશનું ગૌરવ હતા. તેમણે ભગવત શ્રદ્ધા અને શાંતિના ધામ સમા 1100થી પણ વધારે બેનમૂન મંદિરો તથા ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા સ્મારકોની રચના કરી અને ભારતીય સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી છે. પ્રમુખ સ્વામી મહારાજે 1000થી પણ વધારે સુશિક્ષિત અને ચારિત્રવાન સંતોનો સમાજ તૈયાર કરી અને ભારતીય સંત પરંપરાનું ગૌરવ વધાર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. તેઓ આ વાત માત્ર બોલ્યા નથી, પણ તે પ્રમાણે જીવ્યા પણ હતા. જ્યારે જ્યારે પણ સમાજને આપત્તિઓનો સામનો કરવો પડ્યો છે, ત્યારે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સમાજ માટે મદદનો હાથ લંબાવ્યો છે. તે પછી ભુજ અને લાતુરનો ભૂકંપ હોય કે પછી દુષ્કાળ અને સુનામી જેવી દર્દનાક ઘટનાઓ, પણ દરેક સમયે પ્રમુખ સ્વામી મહારાજ સમાજનું દુઃખ દૂર કરવા દોડી ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં હજારો સત્સંગ કેન્દ્રો દ્વારા મારા તમારા જેવા લાખો લોકોના જીવનમાં આધ્યાત્મિકતા અને સંસ્કારોનું સિંચન કર્યું છે. બીજાના સુખ માટે તાડ તડકો અગવડ સગવડ કાંઈ જોયા વિના પ્રમુખ સ્વામી મહારાજ 17000થી પણ વધારે ગામડાઓમાં ફર્યા છે, લોકોને વ્યક્તિગત રીતે મળીને તેમના પ્રશ્નોને સાંભળ્યા છે, તેમની મૂંઝવણોનું નિરાકરણ કર્યું છે, સાથે સાથે અનેકને પત્રો અને ફોન દ્વારા પણ માર્ગદર્શન આપ્યું છે. આજે હજારો લોકો પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરે છે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શનથી એમના જીવનમાં અને પરિવારમાં સુખ અને શાંતિ સ્થપાયા છે. પ્રમુખ સ્વામી મહારાજે આવા તો કેટલાય ભાંગતા પરિવારોને સચોટ માર્ગદર્શન આપી અને ફરીવાર એક કર્યા છે. તો આવો, સૌનું હિત ઈચ્છનારા પરમ હિતકારી એવા પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે તેમના દ્વારા અપાયેલા ઉપદેશોને આપણે સૌ અપનાવીએ અને આપણા પરિવારમાં સમાજમાં અને દેશમાં શાંતિ લાવીએ. પ્રમુખ સ્વામી સુખકારી